नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायण विज्ञान में अपने प्रथम पाठ में लास्ट लेक्चर ने अंदर रासायणिक प्रक्रिया समीकरण समतोलन विधि अपने समझा था। कोईपण रासायणिक प्रक्रिया जो आपने आपेली हो तो यह संतुलित होवी ये खूब आवश्यक से। अने मानो के कोई रासायणिक प्रक्रिया समीकरण संतुलित न हो तो आपने छेला लेक्चर में समझा त्या प्रमाणे प्रक्रियक अने निपजोना अणुसूत्रों की आग योग्य गुणांक वडे गुणाकार करी अने प्रक्रिया की बंने बाजू तत्वों परमाणु की संख्या संतुलित करवानी जे पद्धति है एने आपणे समीकरण समतोलन विधि तरीके ओळखीए छीए। अने एवा घणा बधा उदाहरणों साथे आपणे लास्ट लेक्चर में समझा था। आजे आपणे खूब अगत्यना मुद्दानी चर्चा करवानी छे अने ए छे सीमित प्रक्रियक अथवा इंग्लिश में लिमिटिंग रिएजन तरीके ओळखवामां आवे छे। खास करीने ज्यारे आपणे JEE नीटनी परीक्षाओं आपता होईए तो ए बधी परीक्षाओमां पण आ प्रकारना सीमित प्रक्रियकना मुद्दामांथी एकादो प्रश्न पूछवामां आवतो होय छे। एटले आ बधा प्रकारनी स्पर्धात्मक परीक्षाओ माटे पण आ मुद्दो खूब अगत्यनो छे। अने कोने कहेवाय सीमित प्रक्रियक अने एनी गणतरी केवी रीते थाय एनी आपणे सौ प्रथम समजूती मेळववानी छे। सामान्य रीते तमे जुओ के आपणे ज्यारे कोईपण संतुलित रासायणिक प्रक्रिया लखीए छीए तो एमां एना तत्वयोगमितीय गुणांकनुं खूब महत्व होय छे। अने ए तत्वयोगमितीय गुणांकना प्रमाणमां प्रक्रियको वच्चे प्रक्रिया थई अने आपणने નિપજે એ મળતી હોય છે। દાખલા તરીકે તમે વિચારો કે આપણે એક રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો માની લો કે એક આવા પ્રકારની પ્રક્રિયા છે કે નાઇટ્રોજન વાયુ એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા વાયુ નિપજ તરીકે આપે છે। આવું આપણે જાણીએ છીએ। ઉદાહરણ તરીકે સમજવા માટે એક આ પ્રક્રિયા મેં ધ્યાનમાં લીધી છે અને આવી ઘણી બધી સમતોલિત રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જાણીએ છીએ। આ પ્રક્રિયામાં તમે જુઓ કે બધા ઘટકો વાયુ અવસ્થામાં છે, પ્રક્રિયક અને નિપજ, એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારની પ્રક્રિયા કોઈ એક બંધ પાત્રમાં થતી હોય છે। અને જો આ પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોય અને જો કોઈ બંધ પાત્રમાં આપણે કરીએ તો સૌ પ્રથમ નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુને જો આપણે મિશ્ર કરીએ અને જો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો નિપજ તરીકે એમોનિયા વાયુ છે એ બનશે। હવે નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો નિપજ તરીકે એમોનિયા વાયુ મળે છે, આ ગુણાત્મક માહિતી થઈ। પણ કેટલો નાઇટ્રોજનનો જથ્થો કેટલા હાઇડ્રોજનના જથ્થા સાથે પ્રક્રિયા કરે તો કેટલો જથ્થો એમોનિયાનો મળે એવા પ્રકારની ભારાત્મક માહિતી તમે જુઓ તો એના તત્વયોગમિતીય ગુણાંકને આપણે ધ્યાનમાં લેવો પડે। તમે કહી શકશો કે એક મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે। આવું આપણે એના તત્વયોગમિતીય ગુણાંક પરથી કહી શકીએ। આ જે તત્વયોગમિતીય ગુણાંકો છે એના જે મોલ સંખ્યા છે એ જથ્થો દર્શાવે છે કે જો 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે। હવે આ જે આપણે જથ્થાની જે વાત કરીએ છીએ તો એના તત્વયોગમિતીય પ્રમાણ થયું। ઘણી બધી વખત રાસાયણિક પ્રક્રિયાઓમાં એવું બનતું હોય કે પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે એનું પ્રમાણ આ તત્વયોગમિતીય પ્રમાણ જે છે એના પ્રમાણ જેટલું હોતું નથી, અને જો આના પ્રમાણ જેટલું ન હોય તો ઘણી બધી વખત જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય તો કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ પ્રક્રિયા પાયમાં વગેરેનું પડ્યું રહે અને કોઈ એક પ્રક્રિયક છે એ સંપૂર્ણપણે વપરાઈ જાય। આવું જ્યારે બને છે ત્યારે જે પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય એ જ ખરેખર એના નિપજના ઉત્પાદનને સીમિત કરશે, કારણ કે જે પ્રક્રિયક વપરાઈ ગયો હોય છે તો બીજા પ્રક્રિયકનું પ્રમાણ ભલે ગમે તેટલું વધારે હોય તો પણ પ્રક્રિયા આગળ વધશે નહીં,
અને એવા સંજોગોમાં જે પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય એ ઉત્પાદનની જે નિપજ છે એના ઉત્પાદનને સીમિત કરશે અથવા તો નિપજના ઉત્પાદનને એ સીમિત કરશે અને એટલા માટે જે પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે એને સીમિત પ્રક્રિયક તરીકે લિમિટિંગ રિએક્શન તરીકે એને ઓળખવામાં આવે છે। ખાસ સમજો મિત્રો કે માની લો કે તમે એક આ પાત્રની અંદર એક મોલ નાઇટ્રોજન વાયુ અને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ તમે લ્યો અને પ્રક્રિયા શરૂ થાય અને જ્યારે એક મોલ નાઇટ્રોજન વાયુ ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને જો નિપજ મળે તો બે મોલ એમોનિયા નિપજ મળશે, પણ તમે જો પહેલેથી એક મોલ નાઇટ્રોજન વાયુ કે ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ તમે લ્યો તો આમાં કોઈ સીમિત પ્રક્રિયકની વાત નથી, પણ એનું જે તત્વયોગમિતીય પ્રમાણ છે એના કરતાં જુદું પ્રમાણ આની સાથે સરખાવી શકાય એવું પ્રમાણ ન હોય। દાખલા તરીકે તમે માની લો કે તમે બંનેના બબે મોલ લીધા કે આ પાત્રની અંદર તમે બે મોલ નાઇટ્રોજન વાયુ લ્યો અને બે મોલ તમે જો હાઇડ્રોજન વાયુ લ્યો તો એવા સંજોગોમાં શું થશે કે પ્રમાણ વપરાશે કેવું, તો કે નાઇટ્રોજન વાયુ જેટલો વપરાશે એના કરતાં ત્રણ ગણો હાઇડ્રોજન વાયુ વપરાય જાય એવું જ બનશે, ગમે તેટલો જથ્થો પ્રક્રિયા કરે પણ 1:3 પ્રમાણમાં એનો વપરાશ થશે। જો તમે પ્રક્રિયા મિશ્રણમાં બબે મોલ તમે બંને પ્રક્રિયક તમે લ્યો કે બે મોલ નાઇટ્રોજન વાયુ લ્યો અને બે મોલ તમે હાઇડ્રોજન વાયુ લ્યો તો તમે વિચારો કે એક મોલ નાઇટ્રોજન વપરાય ત્યારે સામે ત્રણ મોલ હાઇડ્રોજન જોઈએ, તમે ભલે નાઇટ્રોજન બે મોલ લીધો પણ તમે સામે છ મોલ હાઇડ્રોજન વાયુ લીધો નથી, એટલે નાઇટ્રોજન વાયુ છે એ પ્રક્રિયામાં પડ્યો રહેશે અને હાઇડ્રોજન વાયુ સંપૂર્ણપણે વપરાઈ જશે એટલે પ્રક્રિયા થતી બંધ થઈ જશે। ના, જે ઘટકનું પ્રમાણ વધારે છે એ ભલે ગમે તેટલું વધારે હોય એ તો પડ્યું રહેવાનું છે, કેમકે સામે બીજો ઘટક કે બીજો પ્રક્રિયક છે સંપૂર્ણ વપરાઈ ગયો અને ત્યાં પ્રક્રિયા પણ અટકી જવાની છે। તો જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે જે હોવું જોઈએ એના કરતાં જો ઓછું હોય તો એ નિપજના ઉત્પાદનને સીમિત કરશે અને એટલા માટે તેને સીમિત પ્રક્રિયક અથવા એને ઇંગ્લિશમાં લિમિટિંગ રિએજન તરીકે તેને ઓળખવામાં આવે છે। આવું ઘણી બધી જ પ્રક્રિયાઓમાં તમે આ પ્રકારે સમજી શકો। અહીંયા જે તત્વયોગમિતીય ગુણાંકો આપેલા છે એ એવું જ સમજાવે છે કે આટલા પ્રમાણથી જોડાય અને નિપજ મળશે, નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એ 1:3 પ્રમાણમાં જોડાશે, એનો મતલબ એક મોલ નાઇટ્રોજન વાયુ ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ સાથે જોડાય અને બે મોલ એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે। હવે આપણે હંમેશા એક મોલ નાઇટ્રોજન વાયુ કે ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ છે એમાં લઈને પ્રક્રિયા શરૂ કરતા હોઈએ એવું હોતું નથી, પ્રક્રિયા મિશ્રણમાં તો તમે ગમે તેટલો નાઇટ્રોજનનો જથ્થો લ્યો અને સામે ગમે તેટલો હાઇડ્રોજનનો જથ્થો લ્યો અને તમે પ્રક્રિયા શરૂ કરો તો એનો વપરાશ કેમ થશે, તો કે 1:3 પ્રમાણમાં વપરાશ થશે। તો એક મોલ જ્યારે નાઇટ્રોજન વપરાય ત્યારે સામે ત્રણ મોલ હાઇડ્રોજન વપરાય અને તો જ બે મોલ એમોનિયા નિપજશે એ આપણને મળશે। તો ખરેખર તમે આ પાત્રમાં જેટલો જથ્થો નાઇટ્રોજન વાયુનો લ્યોશો એના કરતાં ત્રણ ગણો જથ્થો તમારે હાઇડ્રોજન વાયુનો લેવો પડે, ન લ્યો તો પ્રક્રિયા અટકી જશે કારણ કે એનું પ્રમાણ ઘટશે। તો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયા પાયમાં વગરનો પડ્યો રહે એ સીમિત પ્રક્રિયક નથી, કેમકે એના કારણે પ્રક્રિયા અટકી નથી, પણ કોઈ એક પ્રક્રિયકની સરખામણીએ અન્ય પ્રક્રિયકનું પ્રમાણ જે ઓછું પડે છે ઘટે છે એના કારણે પ્રક્રિયા અટકે છે અને એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે, નિપજના ઉત્પાદનને અટકાવશે અને એટલા માટે તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક અથવા લિમિટિંગ રિએજન તરીકે તેને ઓળખવામાં આવે। હવે આવા પ્રકારની સીમિત પ્રક્રિયકની વાતને સમજવા માટે તમે અહીંયા જુઓ કે માની લો કે તમે એક મોલ નાઇટ્રોજન વાયુ અને ત્રણ મોલ જો હાઇડ્રોજન વાયુ તમે લ્યો પ્રક્રિયા મિશ્રણમાં તો આવા સંજોગોમાં કોઈ સીમિત પ્રક્રિયક નહીં બને, કેમ કે 1:3 પ્રમાણ તો છે, કોઈ એમ વિચારે કે મારે બે મોલ નાઇટ્રોજન વાયુ લેવો છે અને પ્રક્રિયા મિશ્રણમાં છ મોલ હાઇડ્રોજન વાયુ લેવો છે તો આમાંય કોઈ સીમિત પ્રક્રિયક નહીં બને, કેમ કે આનું પ્રમાણ ઓલરેડી 1:3 તો છે, તો સામે જો આ બધો જથ્થો પ્રક્રિયા કરે તો સામે તમને અહીંયા બે મોલ એમોનિયા વાયુ મળશે, અહીંયા આગળ તમને ચાર મોલ એમોનિયા વાયુ મળશે, મતલબ કે જો બે મોલ નાઇટ્રોજન વાયુ છ મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો ચાર મોલ એમોનિયા વાયુ મળશે,
आवा संजोगों में सीमित प्रक्रियक नहीं हजू कोई एम विचारे कि मारे त्रण मोल नाइट्रोजन वायु लेवो है सामे नौ मोल एच टू वायु लेवो है तो आम कोई सीमित प्रक्रियक नहीं बने केम के आ प्रमाण तमे जुओ वन जेम थ्री प्रमाण थयुं तो स्वाभाविक है कि अँ आग तमे जुओ कि एक मोल नाइट्रोजन बे मोल एमोनिया आपे तो त्रण मोल नाइट्रोजन आपने छ मोल एमोनिया निपज तरीके आपशे आवा बधा संजोगों में कोई सीमित प्रक्रियक नहीं बने कारण के आ बधा संजोगों में तमे जुओ कि नाइट्रोजन और हाइड्रोजन प्रमाण वन जेम थ्री ऑलरेडी छे ज पण तमे समझो कि मानी लो कि आपणे प्रक्रिया दरमियान बे मोल नाइट्रोजन वायु अने बे मोल हाइड्रोजन वायु आपणे आमां लीधो अने प्रक्रिया शुरू करी तो थशे शुं तो जो तमे बे मोल नाइट्रोजन वायु अने बे मोल हाइड्रोजन वायु तमे लई अने प्रक्रिया शुरू करो तो जेवी प्रक्रिया शुरू थशे तो बन्ने प्रक्रियकनुं प्रमाण वन जेम थ्री प्रमाण में वपरावानुं छे तो मानी लो कि एक मोल नाइट्रोजन जयरे वपराय तो सामे त्रण मोल हाइड्रोजन वपराई जाए हवे तमे लीधो छे केटलो मात्र बे मोल समझो बराबर जो तमे बे मोल नाइट्रोजन वायु तमे लो सामे तमे बे मोल हाइड्रोजन वायु तमे लेता हो तो तमे विचारो कि खरेखर एक मोल नाइट्रोजन वायु ने सामे त्रण मोल हाइड्रोजन वायु वपराय छे आपणे लीधो छे मात्र बे मोल એટલે જેવી આ પ્રક્રિયા શરૂ થશે એટલે બે મોલ હાઇડ્રોજન વાયુ વપરાઈ જાય એટલે પ્રક્રિયા બંધ થઈ જશે નાઇટ્રોજન વાયુ છે એ એમને પડ્યો રહેશે કેમ કે જોડાવું કોની સાથે તો બે મોલ જો હાઇડ્રોજન વપરાય એટલી જ તમને એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે બીજો કિસ્સો વિચારીએ કે માની લો કે તમે બે એટલે શું થયું કે આ સીમિત પ્રક્રિયક થયો આવા સંજોગોમાં હાઇડ્રોજન વાયુ છે એ સીમિત પ્રક્રિયક કહેવાય કેમ કે એના કારણે પ્રક્રિયા અટકી જશે અને એ નિપજના ઉત્પાદનને સીમિત કરશે એને અટકાવશે અને એટલા માટે એને હાઇડ્રોજનને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે માની લો કે આપણે બે મોલ નાઇટ્રોજન વાયુ અને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ આપણે લીધો જો બે મોલ નાઇટ્રોજન વાયુ અને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ તમે લ્યો તો અહીંયા જુઓ આ મૂળ તત્વયોગ મિતિ થઈ કે નાઇટ્રોજનનો એક મોલ વપરાય ત્યારે હાઇડ્રોજનના ત્રણ મોલ વપરાય તો અહીંયા આગળ તમે બે મોલ નાઇટ્રોજન વાયુ લ્યો છો ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ લ્યો છો તો ત્રણ મોલ હાઇડ્રોજનની સાથે એક મોલ નાઇટ્રોજન વાયુ વપરાય જશે અને સામે તમને બે મોલ એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળશે હવે શું થયું કે હાઇડ્રોજનના ત્રણ મોલ નાઇટ્રોજનનો એક મોલ આ પ્રમાણે બરાબર કે આના ત્રણ મોલ સાથે આનો એક મોલ જોડાય ત્યારે બે મોલ એમોનિયા નિપજ તરીકે મળશે તો આ તમે ત્રણ મોલ લીધા તમે જોઈ જુઓ તો આનો એક મોલ વપરાશે અને તમને બે મોલ એમોનિયા બનશે પણ પછી તમે જુઓ હાઇડ્રોજન ખલાસ થઈ ગયો તો આવા સંજોગોમાં તમે જુઓ કે નાઇટ્રોજન વાયુનો એક મોલ પડ્યો રહેશે કે જે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે પણ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ખલાસ થઈ ગયો છે તો નિપજ બનતી અટકી જશે અહીંયા કોણ ઘટ્યું તમે જુઓ કે જો તમે આ પ્રક્રિયામાં બે મોલ નાઇટ્રોજન વાયુને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ લઈને પ્રક્રિયા શરૂ કરો તો ત્રણ મોલ હાઇડ્રોજન જ્યારે વપરાઈ જાય તો સામે એક મોલ નાઇટ્રોજન વાયુ વપરાઈ જશે અને એક મોલ પડ્યો રહેશે પણ ખરેખર તમે જુઓ તો હાઇડ્રોજનના કારણે પ્રક્રિયા અટકશે હવે નાઇટ્રોજન તો હજી એક મોલ પડ્યો છે પણ એ પ્રક્રિયા કરી શકશે નહીં એટલે જો તમે બે મોલ નાઇટ્રોજન વાયુ અને ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ લઈને તમે પ્રક્રિયા શરૂ કરો તો એવા સંજોગોમાં હાઇડ્રોજન વાયુ સીમિત પ્રક્રિયક કહેવાય અને ત્યારે નિપજ માત્ર કેટલા મોલ બનશે બે મોલ નિપજ બનશે એટલે આમાં પણ હાઇડ્રોજન વાયુ સીમિત પ્રક્રિયક છે તેમ કહી શકાય માની લો કે તમે બે મોલ નાઇટ્રોજન વાયુ લીધો અને છ મોલ તમે બે મોલ તમે નાઇટ્રોજન વાયુ લ્યો અને છ મોલ તમે હાઇડ્રોજન વાયુ તમે લ્યો તો વન જેમ થ્રી પ્રમાણમાં વપરાશે અને સામે એ પ્રમાણે નિપજ મળશે અહીં જોઈ શકો છો મૂળ તત્વયોગ મિતિને યાદ રાખવાની સમજવાની જો તમે જો બે મોલ નાઇટ્રોજન છ મોલ હાઇડ્રોજન વાયુ લેતા હો તો આપણે વાત કરી છે તો ચાર મોલ તમને એમોનિયા વાયુ મળશે અને એવા સંજોગોમાં કોઈ સીમિત પ્રક્રિયક રહેશે નહીં આમાં કોઈ સીમિત પ્રક્રિયક ન કહેવાય પણ માની લો કે તમે બે મોલ નાઇટ્રોજન વાયુને સાત મોલ તમે હાઇડ્રોજન વાયુ તમે લ્યો છો બે મોલ નાઇટ્રોજન વાયુનો સાત મોલ તમે હાઇડ્રોજન વાયુ તમે લ્યો અને પ્રક્રિયા શરૂ કરો
तो नाइट्रोजनो एक मोल वपराय त्यारे हाइड्रोजन त्रण मोल वपराय एमोनियाना बे मोल बने। हजू तमे जुओ नाइट्रोजन केटला मोल छे बे मोल, तो नाइट्रोजन बे मोल साथे हाइड्रोजन केटला मोल वपराय छ मोल वपराय। अहींया पण लख्युं छे तो सामे निपज एमोनिया चार मोल बन छे। पण विचारो कि नाइट्रोजन जयरे बे मोल वपराय त्यारे हाइड्रोजन छ मोल वपराय जाए छता हजी हाइड्रोजन एक मोल पड्यो रह्यो। विचारजो बराबर, हाइड्रोजन हजी एक मोल पड्यो रहेशे अने तमने एमोनिया मात्र चार मोल ज मळशे। हवे शुं थशे कि नाइट्रोजन बे मोलनी साथे हाइड्रोजन छ मोल वपराय जाए। हाइड्रोजन लीधा ज केटला सात मोल, छ मोल वपराय गया वध्यो केटलो एक मोल। पण प्रक्रिया अटकी जवानी, कारण शुं के भले हाइड्रोजन हजी एक मोल पड्यो छे पण नाइट्रोजन प्रक्रियक से खलास थई गयो। तो खरेखर अहींया तमे जुओ तो बे मोल नाइट्रोजन सात मोल तमे हाइड्रोजन लईने तमे प्रक्रिया शुरू करो तो एवा संजोगोमां प्रक्रिया अटके छे कोना कारणे, तो के नाइट्रोजनना कारणे। नाइट्रोजन जे छे ए निपजना उत्पादनने सीमित करशे। जो तमारे आ प्रमाण वधारवुं होय तो आने वधारवानी जरूर नथी, आ तो एक मोल पड्युं छे, तमारे नाइट्रोजनो जथ्थो वधारवो पड़े। એટલે આવા કિસ્સામાં ખરેખર તમે જુઓ તો નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે તેમ કહેવાય, કેમ કે આના કારણે પ્રક્રિયા અટકશે અને એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે તેમ કહી શકાય। તો ખાસ જોવાનું કે જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો ત્યારે તત્વયોગમિતીય પ્રમાણ આ પ્રમાણ કરતાં એની સાથે સરખાવી ન શકાય એવા જુદા પ્રમાણમાં કોઈ પ્રક્રિયકો લઈ અને જો આપણે પ્રક્રિયા કરીએ તો જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું પડે ઘટે કે જે નિપજના ઉત્પાદનને સીમિત કરતું હોય એવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે। અન્ય પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું વધારે હોય તો પણ પ્રક્રિયા થતી નથી, પ્રક્રિયા આગળ વધતી નથી। એટલે જે પ્રક્રિયક ઓછો પડે છે, ખલાસ થઈ જાય છે, ઘટે છે, એને હંમેશા સીમિત પ્રક્રિયક અથવા ઇંગ્લિશમાં તેને લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે। હવે આને આપણે જથ્થો અત્યારે તમે જુઓ આપણે મોલની બાબતમાં વિચારીએ છીએ, મોલ ઉપરથી આપણે વજનને પણ ધ્યાનમાં લઈ શકીએ। ઘણી બધી વખત જથ્થો મોલને બદલે વજનમાંય પૂછી શકાય છે અને એની ગણતરી કરવાની હોય છે। આવી જ રીતે તમે જુઓ કે માની લો કે આપણે એક પ્રક્રિયા લખીએ કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O પાણીની બાષ્પ નિપજ તરીકે મળે છે। હવે આ પ્રક્રિયા જે થાય છે એમાં તમે જુઓ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પ્રક્રિયક છે, પાણીની બાષ્પ છે એ નિપજ છે। આમાં જુઓ કે આની મૂળ તત્વયોગમિતિ શું થઈ, તો કે બે મોલ H2 વાયુ એક મોલ O2 વાયુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે બે મોલ પાણીની બાષ્પ નિપજ તરીકે મળશે। હવે આ પ્રમાણથી જ હંમેશા જોડાય એની તત્વયોગમિતિ થઈ, અને આમાં જ તમે જુઓ કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે, નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે। 2:1 બે મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે એક મોલ ઓક્સિજન વપરાય અને સામે બે મોલ પાણીની બાષ્પ બને। હવે તમે આમાં કેટલો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ લ્યોશો અને પ્રક્રિયા કરાવો છો એના આધારે પાણીની બાષ્પ નિપજ તરીકે મળશે। જો તમે ભલે ગમે તેટલું લ્યો પણ આ બંને પ્રક્રિયકનું પ્રમાણ 2:1 પ્રમાણમાં જ તમે લ્યો તો સીમિત પ્રક્રિયક કોઈ નહીં મળે। દાખલા તરીકે તમે બે મોલના બદલે આ તમે ચાર મોલ લ્યોશો તો ઓક્સિજન તમે બે મોલ લ્યો તમે તો 2:1 જ પ્રમાણ થયું, તો સામે તમને નિપજ ચાર મોલ મળશે। વાત સમજી શકો છો? તો આમાં કોઈ સીમિત પ્રક્રિયક નથી। માની લો કે તમે કોઈ એમ કહે કે આ જથ્થો મારે 8 મોલ લેવો છે, આ જથ્થો મારે 4 મોલ લેવો છે, તો આ 2:1 જ પ્રમાણ થયું, તો સામે નિપજ છે એ તમને 8 મોલ નિપજ મળશે। કારણ કે જેટલા મોલ હાઇડ્રોજનના છે એટલા જ મોલ પાણીની બાષ્પ બનશે, તો આ બે મૂલ્યો તો આ બે મોલ, આ ચાર મૂલ્યો તો આ ચાર મોલ, આ 8 મૂલ્યો તો 8 મોલ મળે, પણ સામે ઓક્સિજનનું પ્રમાણ હાઇડ્રોજન કરતાં અડધું હોવું જોઈએ। અને જો આવી રીતે તમે જથ્થો લઈને તમે પ્રક્રિયા કરતા હો તો ત્યારે કોઈ સીમિત પ્રક્રિયક મળશે નહીં, કોઈ વધશે નહીં, કોઈ ઘટશે નહીં। પણ આ જે તત્વયોગમિતીય પ્રમાણ છે એના કરતાં જુદું પ્રમાણ આપણે લીધું હોય, દાખલા તરીકે તમે વિચારો કે આપણે આ બે મોલ લઈએ છીએ હાઇડ્રોજન અને ઓક્સિજન તમે બે મોલ લ્યો તો પાણીની બાષ્પ કે ચાર મોલ નહીં બની જાય,
અહીંયા શું થયું તમે જુઓ કે બેનો તમે સરખો જથ્થો લીધો તો બે મોલ હાઇડ્રોજન જ્યારે વપરાય તો સામે એક જ મોલ ઓક્સિજન વપરાવાનો તમે ભલે બે મોલ લીધો જો તમે બે મોલ હાઇડ્રોજન લ્યો બે મોલ ઓક્સિજન વાયુ તમે લ્યો બંધ પાત્રમાં પ્રક્રિયા મિશ્રણમાં તો વપરાશ તો પ્રક્રિયા શરૂ થાય તો બંનેનો વપરાશ તો 2:1 જ થવાનો છે તો જે તમે વધારે લીધું હોય છે એ પડ્યું રહેવાનું છે દાખલા તરીકે બે મોલ હાઇડ્રોજન અને બે મોલ તમે ઓક્સિજન લીધા હોય તો બે મોલ હાઇડ્રોજન વપરાય તો સામે એક જ મોલ ઓક્સિજન વપરાય મૂળ તત્વયોગ મિતિ જોવાની અને સામે તમને બે મોલ પાણીની બાષ્પ નિપજ તરીકે મળે છે થયું શું કે અહીંયા આગળ એક મોલ ઓક્સિજન વાયુ પડ્યો રહે છે પ્રક્રિયા પામ્યા વગરનો આ વધ્યો તો ઘટ્યું કોણ તો કે H2 વાયુ તમે જુઓ કોને પ્રક્રિયાને અટકાવી તો કે H2 વાયુના જથ્થાએ પ્રક્રિયા અટકાવી ઓક્સિજન તો હજી પીડ્યો છે એક મોલ છતાં પ્રક્રિયા અટકી જશે કારણ કે સામે હાઇડ્રોજનનો જથ્થો ઘટ્યો તો આવા સંજોગોમાં H2 વાયુ છે એ સીમિત પ્રક્રિયક કહેવાય લિમિટિંગ રિએક્શન કહેવાય કારણ કે એના કારણે પ્રક્રિયા અટકે છે અને એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે માની લો કે કોઈ એમ વિચારે કે મારે 4 મોલ H2 વાયુ લેવો છે 4 મોલ H2 વાયુ લેવો છે અને 3 મોલ ઓક્સિજન વાયુ આપણે લઈએ માની લો તોય તમે જુઓ કે 2 મોલ હાઇડ્રોજન વાયુ 1 મોલ ઓક્સિજનને વાપરશે તો તમે 4 મોલ લ્યો તો સામે આ 2 મોલ વપરાય છે અહીંયા લખ્યું છે તમે જુઓ કે 4 મોલ હાઇડ્રોજન હોય તો સામે 2 મોલ ઓક્સિજન વપરાય તમે લીધો જ કેટલો 3 મોલ તો સામે તમે જુઓ આપણને 4 મોલ H2 વાયુ મળશે નિપજ તરીકે બરાબર અને આ 1 મોલ H2 ઓક્સિજન વાયુ પીડ્યો રહે છે આ વપરાય વગરનો પીડ્યો રહે છે 1 મોલ કેમ કે 4 મોલ જો તમે હાઇડ્રોજન વાયુ લેતા હો તો ઓક્સિજન વાયુ 2 મોલ વપરાય તમે લ્યો છો કેટલો 3 મોલ તો 1 મોલ ઓક્સિજન વાયુ પીડ્યો રહે છે એ તો વધ્યો તો પ્રક્રિયા કોને અટકાવી તો કે હાઇડ્રોજનનો જથ્થો ઘટ્યો હાઇડ્રોજન જે છે એ સીમિત પ્રક્રિયા કહેવાય લિમિટિંગ રિએક્શન કહેવાય પણ માની લો કે આપણે એવું કરીએ કે અહીંયા આગળ આપણે 3 મોલ H2 વાયુ લઈએ છીએ 3 મોલ H2 વાયુ લઈએ અને 1 મોલ ઓક્સિજન વાયુ આપણે લઈએ આવી રીતે પ્રક્રિયા શરૂ કરીએ તો શું થાય તો તમે જુઓ કે આના 2 મોલ સાથે ઓક્સિજનનો 1 મોલ વપરાય અને તમને નિપજ H2Oના 2 મોલ મળે બરાબર તો ખરેખર તમે જુઓ કે 2 મોલ હાઇડ્રોજન સાથે 1 મોલ ઓક્સિજન વપરાશે તો સામે તમને નિપજ H2Oના 2 મોલ H2O નિપજ તમને મળશે બનશે શું કે ભલે તમે હાઇડ્રોજનના 3 મોલ લીધા પણ ઓક્સિજન તો 1 જ મોલ છે તો 1 મોલ ઓક્સિજન વપરાય તો સામે 2 મોલ હાઇડ્રોજન વપરાઈ ગયો હોય અને 2 મોલ પાણીની બાષ્પ મળે તો તમે લ્યો છો 3 મોલ હાઇડ્રોજન તો એનો મતલબ 1 મોલ હાઇડ્રોજન પીડ્યો રહે છે 1 મોલ હાઇડ્રોજન પીડ્યો રહે છે અને એના કારણે પ્રક્રિયા નહીં અટકે આમાં કોણ વપરાઈ ગયું તો કે ઓક્સિજન વપરાઈ ગયો હાઇડ્રોજન તો હજી 1 મોલ પીડ્યો છે તો જો તમે 3 મોલ H2 અને 1 મોલ O2 લઈને પ્રક્રિયા શરૂ કરો તો ઓક્સિજન વાયુ છે એ હવે સીમિત પ્રક્રિયા કહેવાય કે એ જ નિપજના ઉત્પાદનને સીમિત કરશે તો ખરેખર જે આ મૂળ તત્વયોગ મિતિ છે એના પરથી આ મોલના સંદર્ભમાં પણ તમે સીમિત પ્રક્રિયક નક્કી કરી શકો અથવા જો તમે મોલ સંખ્યા આપણે જાણતા હોય મોલ કોઈપણના તો આણ્વીય દળ ઉપરથી એનું દળ પણ આપણે નક્કી કરી શકીએ અને દળના સંદર્ભમાં વજનના સંદર્ભમાં પણ સીમિત પ્રક્રિયક છે એ નક્કી કરી શકાય એટલે આના ઉપર આધારિત કેટલાક દાખલાઓ આપણને પૂછવામાં આવે કે ભાઈ આ પ્રક્રિયા થાય છે ને એમાં આટલો જથ્થો આનો છે ને આટલો જથ્થો આનો છે તો કોણ સીમિત પ્રક્રિયક કહેવાય કેટલા ગ્રામ નિપજ મળશે આવા પ્રકારના દાખલાઓ છે એ આમાંથી પૂછવામાં આવે તો એ તમામ ગણતરી છે એ રાસાયણિક પ્રક્રિયાની મૂળ તત્વયોગ મિતિ જે છે ને એના ઉપરથી જ એની આપણે ગણતરી કરી શકીએ બીજી મહત્ત્વની વાત ખાસ એ યાદ રાખવાની કે તમે આવી રીતે આમ પ્રક્રિયા લખો છો એનો મતલબ એમ પ્રક્રિયા થઈ નથી જવાની ખાસ સમજો દાખલા તરીકે તમે બંધ પાત્રમાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ તમે ભેગા કરશો એટલે નિપજ એમોનિયા બને છે એવું આ દર્શાવે છે પણ ક્યારે જો પ્રક્રિયા કરે તો શું આનું અર્થઘટન શું કરવાનું કે 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા વાયુ મળે તમે ગમે તેટલા લ્યો પ્રક્રિયા મિશ્રણમાં એની સાથે કોઈ મતલબ નથી ખાસ સમજો બરાબર
તમે જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખો છો એનો અર્થઘટન શું કરવાનો છે કે આ એવું સમજાવે છે આપણને કે એક મોલ નાઇટ્રોજન વાયુ ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો બે મોલ એમોનિયા વાયુ બને, પ્રક્રિયા કરે તો. એટલે તમે બંધપાત્રમાં ગમે તેટલો જથ્થો લઈ લો એટલે બધા જ પ્રક્રિયકનું રૂપાંતર હંમેશા નિપજમાં થઈ જાય એવું હોતું નથી. અને આ બાબત ઉપર આપણે ઘણી બધી ગણતરીઓ પણ કરવાની છે અને એને સમજવાનું છે, જે આગળ ઉપર જેમ આવશે એમ સમજતા જઈશું. અત્યારે આપણે ખાલી એવા પ્રકારના દાખલાઓ ગણવાના છે કે તમને કોઈ માનો કે પ્રક્રિયા આપી હોય, એનો જથ્થો આપ્યો હોય, તો એમાંથી સીમિત પ્રક્રિયા કોને કહેવાય અને એના આધારે નિપજ કેટલી મળશે, એવા પ્રકારની આપણે ગણતરીઓ છે એ કરવાની છે. અને એટલે એ સંદર્ભમાં તમે જુઓ કે આપણી બુકમાં એક કોયડો 1.5 આપેલો છે, તો ખૂબ મહત્ત્વનો એ દાખલો છે. અને એ કોયડો 1.5 જે છે એ આ સીમિત પ્રક્રિયકને સમજવા માટે જ પૂછવામાં આવ્યો છે. અને એની રકમ તમે જોઈ જુઓ કે જે કોયડો 1.5 એની આપણે ગણતરી કરીએ. કોયડો 1.5 રકમ તમે આપેલી છે, તમે વાંચી શકશો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુને 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુને એમોનિયા વાયુ મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા, તો ઉત્પન્ન થયેલા એમોનિયા વાયુની ગણતરી કરો અને આ પરિસ્થિતિમાં એમોનિયા વાયુના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો તમે વિચારો તો મિત્રો કે કોઈ પણ પ્રક્રિયામાં નિપજ કેટલી મળશે એનો આધાર કોના ઉપર છે, તો કે સીમિત પ્રક્રિયક ઉપર. તો ખરેખર તમને જે જથ્થો આપ્યો છે એ જથ્થા ઉપરથી આપણે ખરેખર આમાં સીમિત પ્રક્રિયા કોણ છે ને એ પહેલાં નક્કી કરવું પડે, તો એના ઉપરથી જ આપણને નિપજનો જથ્થો છે એ મળશે. બીજું કે બંને પ્રક્રિયક જે છે એ આપણને વજન કિલોગ્રામ એકમમાં આપ્યા છે, તો એ આપણે નિપજનો જથ્થો એ ગ્રામ કે કિલોગ્રામમાં ગણતરી કરીશું. બીજું કે વાયુ અવસ્થામાં જો આ પ્રક્રિયા થતી હોય તો એ હંમેશા બંધ પાત્રમાં જ થતી હોય, વારંવાર મારે અહીંયા આગળ પાત્ર દોરવાની આવશ્યકતા નથી, પણ આ ખાસ મગજમાં રાખવાનું. તો સૌ પ્રથમ તમે જુઓ કે આ જે આપણને પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા આપણે સૌ પ્રથમ લખશું અને એના આધારે આપણે ગણતરી કરી શકશું. તો પ્રક્રિયા કેવી થાય છે, તો નાઇટ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા વાયુ નિપજ તરીકે આપે છે. હવે આ જે પ્રક્રિયા છે એ આમ તો ખરેખર રસાયણ વિજ્ઞાનમાં ખૂબ ઉપયોગી પ્રક્રિયા છે. તમે ધોરણ 10ની અંદર પણ એમોનિયા વાયુનું ઉત્પાદન સમજ્યા હશો અને તમને એવું યાદ પણ હશે કે એમોનિયા વાયુના ઉત્પાદનની આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, રિવર્સિબલ છે. પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય, જેને પ્રતિવર્તી પ્રક્રિયા રિવર્સિબલ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે. અને આ એમોનિયાનું ઉત્પાદન હેબર પદ્ધતિથી કરવામાં આવે છે, ધોરણ 10માં તમે આવું સમજ્યા છો. પરંતુ સંતુલન અને પ્રતિવર્તી જે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા અંગેનો ખૂબ મોટો અભ્યાસ હજી આપણે આગળ ઉપર કરશું અને ભણશું, એમાં અત્યારે નથી પડવાનું. અત્યારે આપણે એટલું સમજવાનું છે કે આ જે નાઇટ્રોજન હાઇડ્રોજન બંને પ્રક્રિયક આપેલા છે અને સામે એમોનિયા તરીકે નિપજ મળે છે, તમને જે જથ્થો આપ્યો છે એના ઉપરથી સીમિત પ્રક્રિયક કોણ છે એની આપણે ગણતરી કરશું, તો એના આધારે નિપજ કેટલા ગ્રામ કે કેટલા કિલોગ્રામ મળશે એમોનિયા એની આપણે ગણતરી કરી શકશું. તો સૌ પ્રથમ તમે જુઓ કે બંને પ્રક્રિયકના વજન આપણને એને કિલોગ્રામમાં આપેલા છે, એના ઉપરથી આપણે એના મોલ ગણી લઈએ. કેમ કે આની મૂળ તત્વયોગ મિતિ મોલ એકમમાં આપણે જાણીએ છીએ, એક મોલ નાઇટ્રોજન વાયુ ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશે, તો એક મોલ નાઇટ્રોજન વાયુ ત્રણ મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશે તો બે મોલ એમોનિયા વાયુ નિપજ તરીકે મળશે. તો પહેલું કામ આપણે કરીએ કે N2 વાયુનું અથવા એના મોલ આપણે ગણી લઈએ કે N2 વાયુના મોલ. તો મોલ એટલે તમે સમજો છો કે વજન ભાગ્યા આણ્વીય દળ, કે N2નું વજન ભાગ્યા N2નું આણ્વીય દળ, બરાબર. જો વજન તમે વાંચો, નાઇટ્રોજન વાયુનું વજન એને 50 કિલોગ્રામ આપ્યું છે, તો 50 કિલોગ્રામ જે છે એને ગ્રામમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 કરવા પડશે, આટલા ગ્રામ થયું. આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ થાય,
આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું, તો કે 28 ગ્રામ પ્રતિ મોલ. આનો તમે જો ભાગાકાર કરશો તો એનો જવાબ આપણને મળશે 17.86 ગુણાકારમાં 10^2 મોલ. તો 50 કિલોગ્રામ તમે નાઇટ્રોજન વાયુ કયો કે 17.86 ગુણાકારમાં 10^2 મોલ નાઇટ્રોજન વાયુ તમે કયો, આ વાત સમાન થઈ. આવી જ રીતે H2 વાયુના મોલ આપણે ગણી લઈએ કે H2ના મોલ બરાબર H2નું વજન ભાગ્યા H2નું આણ્વીય દળ. બરાબર, જો H2નું વજન તમે વાંચો રકમમાં કે 10 કિલોગ્રામ કીધું છે, 10 કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવો એટલે ગુણાકારમાં 1000 કરવા પડશે, ભાગ્યા H2નું આણ્વીય દળ 2 ગ્રામ પ્રતિ મોલ. આનો તમે જો હિસાબ કરશો તો આપણી બુકમાં આમ તો હાઇડ્રોજનનો એક્યુરેટ દળ જો આપણે લઈએ તો 2.016 થાય. H2નું આણ્વીય દળ એક્યુરેટ લઈએ તો 2.016 ગ્રામ પ્રતિ મોલ. તો 10 ભાગ્યા તમે 2.016 કરશો એટલે 4.96 ગુણાકારમાં 10^3 મોલ. એટલા મોલ H2 વાયુ છે એ આપણે લઈએ છીએ. તો જુઓ કે તમે જ્યારે પ્રક્રિયા શરૂ કરો છો ત્યારે આટલા મોલ નાઇટ્રોજન વાયુનો આટલા મોલ H2 વાયુ લઈને આપણે પ્રક્રિયા શરૂ કરીએ છીએ. બનશે શું? તો કે 1 મોલ નાઇટ્રોજન વપરાય તો સામે 3 મોલ હાઇડ્રોજન વપરાય, આવું બનશે. એટલે ખરેખર તમે જુઓ ને તો આના કરતાં આનું પ્રમાણ 3 ગણું વપરાવાનું છે. તો તમે જે હાઇડ્રોજન જોશો એ નાઇટ્રોજન એટલો છે અને હાઇડ્રોજન જે લઈએ છીએ એ આટલો છે. તો આના ઉપરથી આપણે સીમિત પ્રક્રિયક છે એની ગણતરી છે એ આપણે કરી શકશું. એટલે સૌપ્રથમ એક મોલ N2 વાયુ સાથે 3 મોલ H2 વાયુ વપરાશે. બરાબર, આ એની તત્વ મિતિ સમજાવી જુઓ કે 1 મોલ નાઇટ્રોજન વાયુ સાથે 3 મોલ H2 વાયુ વપરાશે તો 17.86 ગુણાકારમાં 10^2 મોલ N2 વાયુ સાથે કેટલા મોલ H2 વાયુ વપરાય, કેટલા મોલ H2 વાયુ વપરાય. તો 17.86 ગુણાકારમાં 10^2 ગુણાકારમાં 3 મોલ ભાગ્યા 1 મોલ. બરાબર, હવે આનો તમે જો ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 55.58 ગુણાકારમાં 10^2 મોલ H2 વપરાય. બરાબર, આટલો H2 વપરાય. તો આને આપણે 5.558 ગુણાકારમાં 10^3 મોલ H2 વાયુ વપરાય એમ કહી શકાય. જરાક વિચારી જુઓ, હવે આટલો H2 વાયુ છે એ વપરાય છે. એક મિનિટ, H2 વાયુ ખરેખર આનો ગુણાકાર ને 53.58 છે, સોરી 53.58. તો આ થયું 5.358 ગુણાકારમાં 10^3 એપ્રોક્સિમેટલી 5.36 ગુણાકારમાં 10^3 મોલ H2 વાયુ વપરાય. જો બરાબર વિચારજો, શું થયું આ કે 1 મોલ નાઇટ્રોજન વાયુ સાથે 3 મોલ હાઇડ્રોજન વાયુ વપરાતો હોય તો 17.86 ગુણાકારમાં 10^2 મોલ N2 વાયુ સાથે હાઇડ્રોજન કેટલો વપરાય, તો કે 5.36 ગુણાકારમાં 10^3 મોલ H2 વાયુ વપરાય. હવે તમે ખરેખર H2 વાયુ લ્યો છો કેટલો, તો કે 4.96 ગુણાકારમાં 10^3 મોલ. જોજો બરાબર, મતલબ ઘટશે. તમે નાઇટ્રોજનનો જે જથ્થો લીધો છે એની સરખામણીએ આટલા નાઇટ્રોજન સામે આટલો H2 વપરાય છે. લઈએ છીએ કેટલો, તો કે આટલો લીધો છે. તો વપરાય છે આટલો, તમે લ્યો છો આટલો, એનો મતલબ નાઇટ્રોજનની સરખામણીએ હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓછું પડશે અને એ પ્રક્રિયાને અટકાવશે. મતલબ એ સીમિત પ્રક્રિયક થયો.
आ प्रक्रिया में तमे जो गणतरी करी जुओ तो खरेखर आ हाइड्रोजन वायु से सीमित प्रक्रिया कहवाय लिमिटिंग रिएक्शन कही शकाय। अने माटे अहीं आपणे कहेवू पड़े के आटला मोल एच टू वायु वपराय छे परंतु प्रक्रिया में अथवा परंतु प्रक्रिया में 4.96 गुणाकार में 10^3 मोल एच टूज लीधेल से बराबर। एच टू के लीधेलो है तो कि 4.96 गुणाकार में 10^3 मोल एच टूज लीधेल से आटलो वपराय से। तो खरेखर तमे जुओ तो आ प्रक्रिया में डायहाइड्रोजन वायु सीमित प्रक्रिया गणाय के तेथी एच टू वायु सीमित प्रक्रियक गणाय। जो आपणो एक प्रश्न आमां एवो तमने पूछ्यो छे के आ प्रक्रियामां सीमित प्रक्रियक कोण, तो पहेलो जवाब आपणने मळी गयो के आ प्रक्रियामां सीमित प्रक्रियक छे हाइड्रोजन वायु हशे અને એ જ ખરેખર નિપજના ઉત્પાદનને સીમિત કરશે અથવા તો એના આધારે નિપજ કેટલી મળશે એ નક્કી થાય। કેમ કે નાઇટ્રોજન વાયુ તો ભલે વધારે છે પણ એ તો પડ્યો રહેવાનો છે, એટલે ખરેખર જે આટલો હોવો જોઈએ એના બદલે લઈએ છીએ આપણે આટલો, અને આટલો જ્યારે હાઇડ્રોજન વાયુ વપરાય તો એને અનુરૂપ તમને એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળે। અને એટલા માટે જ્યારે આપણે એમોનિયાની જથ્થો નક્કી કરવો હોય તો એ એમોનિયાનો જથ્થો કેટલો ઉત્પન્ન થશે એ આ જથ્થાના આધારે જ નક્કી થાય। અને માટે આપણે કહી શકીએ કે માટે આટલા જ ડાયહાઇડ્રોજનમાંથી શું બનશે એમોનિયા, માટે આટલા જ એચ ટુ વાયુમાંથી નિપજ એમોનિયા બનશે, માટે આટલા જ હાઇડ્રોજનમાંથી નિપજ એમોનિયા છે એ બનશે। હવે તમે જુઓ કે ફરી વખત મૂળ તત્વયુગમિતિ તમે જુઓ કે 3 એચ ટુ વાયુ વપરાય તો 2 એમોનિયા બને છે, તો આટલા મોલ એચ ટુ વાયુ વપરાવાથી કેટલા મોલ એમોનિયા વાયુ બનશે, જે આપણને પૂછ્યો છે બીજો જવાબ કે નિપજ એમોનિયાનો જથ્થો કેટલો મળશે, તો એ ફરી પાછા આપણે આવી ત્રિરાશી મૂકીએ તો આપણને જવાબ મળશે કે 3 મોલ એચ ટુ વાયુ વપરાવાથી 3 મોલ એચ ટુ વાયુ વપરાવાથી 2 મોલ એમોનિયા વાયુ બનશે। 3 મોલ એચ ટુ વાયુ વપરાવાથી 2 મોલ એમોનિયા વાયુ બનશે, તો 4.96 ગુણાકારમાં 10^3 મોલ એચ ટુ વાયુ વપરાવાથી કેટલા મોલ એમોનિયા વાયુ બને। તેથી શું થાય તો કે 4.96 ગુણાકારમાં 10^3 ગુણાકારમાં 2 મોલ અને ભાગ્યા 3 મોલ, આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 3.366 ગુણાકારમાં 10^3 મોલ એમોનિયા વાયુ બને। જો બીજો જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નિપજ એમોનિયા વાયુ કેટલો જથ્થો મળશે, તો મોલ સંદર્ભમાં કહીએ તો આટલા મોલ એમોનિયા વાયુ બને। હવે આ જે નિપજનો જથ્થો આપણે મોલમાં મેળવ્યો એને આપણે વજનમાં લઈ આવીએ, કારણ કે આપણે પ્રક્રિયકોનો જથ્થો વજનમાં કિલોગ્રામમાં આપ્યું છે, તો આપણે મોલ ઉપરથી પાછું વજનમાં રૂપાંતર કરીએ એટલે આપણે લખીએ કે તેથી એમોનિયાનું વજન બરાબર શું થાય તો કે એમોનિયાના મોલ ગુણાકારમાં તેનું આણ્વીય દળ કે NH3નું આણ્વીય દળ બરાબર, સૂત્ર પરથી, કેમ કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય, તો વજન બરાબર શું થશે તો કે મોલ ગુણાકારમાં આણ્વીય દળ। તો મોલ કેટલા, 3.366 ગુણાકારમાં 10^3 અને આણ્વીય દળ
એટલા મોલ છે, વિચારજો બરાબર, એકમ સહિત લખો તો એટલા મોલ છે, અને આણ્વીય દળ 17 ગ્રામ પ્રતિ મોલ થશે, 17 ગ્રામ પ્રતિ મોલ. એટલે આનો જો તમે ગુણાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે, 56.21 33 ગુણાકારમાં 10^3 ગ્રામ. હવે આટલા ગ્રામ એમોનિયા મળે છે અને આને હવે આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો તમે જાણો છો ભાગ્યા 1000 કરવા પડશે એટલે આ નીકળી જાય, તો ઇઝ ઇક્વલ ટુ 56.21 33 કિલોગ્રામ એમોનિયા વાયુ મળે, બરાબર. કેટલી નિપજ મળશે? તો 56.21 33 કિલોગ્રામ એમોનિયા વાયુ છે એ આપણને નિપજ તરીકે મળશે. અને જે આપણો બીજો જવાબ છે કે નિપજ કેટલો મળશે જથ્થો, તો નિપજનો જથ્થો ઘણી બધી વખત મોલમાંય ગણી શકાય અને ગ્રામ કિલોગ્રામમાં ગણી શકાય. તો અહીંયા આગળ પ્રક્રિયકનો જથ્થો કિલોગ્રામમાં આપ્યો છે એટલે આપણે નિપજનો જથ્થો કિલોગ્રામમાં આપણે મેળવ્યો અને આટલો મળી શકે. આવા જ પ્રકારના એક બે દાખલાઓ આપણી બુકની અંદર સ્વાધ્યાયમાં પણ આપેલા છે. હવે આ બંને જે દાખલાઓ છે એમાં પણ આવા જ પ્રકારની કંઈક ગણતરી છે એ કરવાની છે. અને સ્વાધ્યાયમાં તમે 1.24 નંબરનો દાખલો અને એવી જ રીતે 1.23 નંબરનો દાખલો છે, બંને એમાં સેમ આ પ્રકારની જ ગણતરીઓ છે એ આપણે કરવાની છે. પણ આ બંને દાખલાઓ આપણે હજી ગણશું અને ત્યાર પછી પાઠનો એક છેલ્લો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે અને એ છે દ્રાવણોમાં પ્રક્રિયાઓ અને એની તત્વયોગમિતિ. હવે દ્રાવણ શબ્દ જે અહીંયા આગળ છે સોલ્યુશન, તો એ તમે લગભગ ધોરણ 9-10ની અંદર દ્રાવણ કોને કહેવાય એવું બહુ પ્રાથમિક બાબતો તમે શીખ્યા છો. અને અહીંયા આગળ આપણા પાઠની અંદર ફરી વખત, જો કે તમે ધોરણ 10માં તો મોલારિટી એકમ વિશે તમે જાણ્યું છે, તો અહીંયા આગળ પણ આ પાઠના છેલ્લા ટોપિકની અંદર દ્રાવણ કોને કહેવાય, દ્રાવણની સાંદ્રતા એટલે શું, અને એ સાંદ્રતા દર્શાવવા માટેના જુદા જુદા પ્રકારના જે એકમો છે એના વિશે ખૂબ મહત્ત્વની વાત સમજવાની છે. બાર સાયન્સમાં પણ એનો ખૂબ ઉપયોગ આવે છે અને એના ઉપર આધારિત ઘણા બધા દાખલાઓ પણ આપણે ગણવાના છે. એટલે બે દાખલા જે સીમિત પ્રક્રિયકના જે છે સ્વાધ્યાયમાં એને ગણશું અને ત્યાર પછી દ્રાવણો અને તેની સાંદ્રતાઓ વિશે આપણે સમજીશું, દાખલાઓ ગણીશું. સ્વાધ્યાયમાં જે કેટલાક દાખલાઓ બાકી છે એને પણ ગણી લઈશું અને એ સાથે આપણે આ પાઠને પછી પૂર્ણ કરીશું અને ત્યારબાદ નવો પાઠ આપણે શરૂ કરીશું. પણ આ બધા જે સીમિત પ્રક્રિયક ઉપર આધારિત દાખલાઓ છે એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું અને એની વાત આપણે આના પછીના લેક્ચરમાં સમજવાની છે. તો કન્ટિન્યુઅસ વિડીયો લેક્ચર તમે જોજો, સમજો, જરૂર પડે તો લખજો પણ ખરા. અને આના જેવા અન્ય કેટલાક દાખલાઓ કે પ્રશ્નો તમને આપેલા મટીરિયલ્સમાં પણ આવા ઘણા બધા પ્રશ્નો કોયડાઓ સ્વરૂપે પણ છે, એમસીક્યુ સ્વરૂપે પણ છે, તો એની પણ પ્રેક્ટિસ કરવાની, બરાબર. ખાસ આ બધી બાબતો પ્રક્રિયાની જે મૂળ તત્વયોગમિતિ છે એના ઉપરથી જ એની ગણતરી કરી શકાય. તો એવા તમે કેટલાક દાખલાઓ તમે જો ગણશો તો પણ આ બાબત ઘણી બધી વધુ પડતી સમજી શકાશે. અને આના ઉપર આધારિત હજી જે બીજા બે દાખલાઓ છે એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.